સોમનાથના કોડીનારના દેવડી રોડ ખાતે કોઈ મગર દેખાતા વન વિભાગે કર્યું રેસ્ક્યુ મિનિટની જહેમત બાદ મગરને પાંજરામાં પુરાયો ગીર સોમનાથના ના કોડીનાર દેવડી રોડ ઉપર મહાકાય મગર દેખાતા વન વિભાગે કર્યું રેસ્ક્યુ ત્રીસ મિનિટની જહેમત બાદ મગરને ને પાંજરે પુરાયો કોડીનારના દેવલી ગામે પ્રાથમિક શાળાની બાજુના તળાવમાં છ ફૂટ લાંબી લાંબા સમયથી મગર વસવાટ કરવાની હોવાને કારણે અનેક વખત વન વિભાગને સ્કૂલ દ્વારા રજૂઆત કરાઈ હતી પરંતુ મગર પાણીમાં હોવાને કારણે ફોરેસ્ટ માટે રેસ્ક્યુ કરવું જોખમી હતું જોકે વહેલી સવારે મગર કોડીનાર કડોદરા રોડ પર ચઢી આવતા મુસાફરોમાં ભય ફેલાયો હતો આખરે વન વિભાગની જાણ કરવામાં આવી અને વન વિભાગે વહેલી સવારે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું ત્રીસ મિનિટની જહેમત બાદ વન વિભાગે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી મગર પાંજરે પૂરતા શાળાના વિદ્યાર્થીઓ ને વાડી વિસ્તારના ખેડૂતોની સાથે સાથે વાહન ચાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો મગર લગભગ છ ફૂટ લાંબી અને માદા મગર હોવાનું બહાર આવ્યું કોડીનારના દેવડી ગામે મગર પકડાયો છ ફૂટ લાંબો મગર રોડ પરથી પકડાયો સ્કૂલની બાજુમાં રહેતો હતો મગર એક વર્ષથી મગરને પકડવા રજૂઆત થતી હતી 30 મિનિટમાં રેસ્ક્યુ બાદ મગર પકડાયો આજે સવારના સાત વાગ્યા ને આસપાસ મને જીતુભાઈ નરસિંહભાઈ મોરી છે દેવડીના રહેવિશ છે એ લોકોનો ફોન આવ્યો હું અહીં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે મારી ફરજ બજાવું છું એટલે તાત્કાલિક અમે તથા અમારો સ્ટાફ રવિભાઈ મોરી અલીભાઈ અને શબીરભાઈ વગેરે સ્થળ ઉપર આવેલા સ્થળ ઉપર આવી જોઈએ તો રોડના કિનારા પાસે જે રોડ દેવડીથી કાચ તરફ જાય છે એ રસ્તા ઉપર એક મગર જોવા મળે હવે આ મગરનું અમે તાત્કાલિક રેસ્ક્યુ કરી રેસ્ક્યુ કરેલ છે અત્યારે અને મગર માદા છે પુખ્ત વયની છે લંબાઈ માપતા છ ફૂટની લંબાઈની આ મગર છે અને આ મગર છેલ્લા બે ત્રણ મહિના ત્યાં દેવડી બાજુને નિશાળ છે ત્યાં ખાડો પાણીનો ભરેલો છે એ ખાડામાં રહેતી હતી અને અવારનવાર સરપંચ શ્રી દેવડી દ્વારા અમને આ બાબતની ફરિયાદ થયેલી અને અમે બે ત્રણ વખત આ મગર પકડવાની ટ્રાય કરેલી પરંતુ પકડાયેલી આજે આ મગર બહાર નીકળતા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલમાં મગર સ્કૂલને બાજુમાં તો સ્કૂલને તો શું છે ફરતો વંડો છે અને ફેન્સિંગ છે અને દિવાલ બનાવેલી છે સ્કૂલના છોકરાઓ માટે કોઈ જોખમી નથી પણ રોડના કિનારે માણસો નીકળતા હોય ક્યારેક એવું માણસને ખબર ના હોય અને ઓછી તો અહીંયા આવી ચડે તો કદાચ ઈજા કરી દે બાકી મગર ઈજા આમ લગભગ કરી રેસ્ક્યુ ચાલુ કેટલા લોકો હતા રેસ્ક્યુમાં અમારે ચાર લોકોની ટીમ છે અમારે છારા રાઉન્ડની ટેકર સાથે અમે અને અમે લગભગ પચીસેક મિનિટની આસપાસ રેસ્ક્યુ કરેલું ત્યારે મગર કંટ્રોલ થઈ ગઈ અને પકડાઈ ગયેલ છે મગર હાલમાં અને અત્યારે આ મગરને અમે દેવડી અમારા જામવાડા ખાતેથી અમારી જે વન્યપ્રાણી હોસ્પિટલ છે ત્યાંથી ગાડી મંગાવી છે ડોક્ટરશ્રી પણ આવશે અને રેસ્ક્યુ ટીમ પણ આવશે અને એ લોકોને અને ટ્રીટમેન્ટ કરશે અને ટ્રીટમેન્ટ કર્યા પછી એને સિંગોડા ડેમમાં જંગલ મધ્યમાં મુક્ત કરવામાં આવશે પરમાર મિતેશ કેટીવી ન્યૂઝ ગુજરાતી ગીર સોમનાથ